यूनिट टू पार्ट ए जंतुनाशकों एट इंसेक्टिसाइड्स। आ यूनिट में आप स्टार्टिंग में इंट्रोडक्शन जो त्यार पछी वर्गीकरण एट क्लासिफिकेशन जेम आप जो अकार्बनिक जंतुनाशकों त्यार पछी संश्लेषित जंतु अकार्बनिक जंतुनाशकों कुदरती के फॉस्फेट संयोजनों। नेक्स्ट जोईशुं आप कार्बनिक फॉस्फेट संयोजनों छेल्ले फूगनाशकों एट के फंगीसाइड्स। मणस थी मणस में कि पशु पक्षी के जीवजंतु द्वारा मणसों में रोगचाड़ो फैलाता हो आवा रोगचाड़ा सामे रक्षण आपवा खाली दवाओ पूरती नहीं परंतु रोगचाड़ो फैला माटे जे कारणभूत बेक्टेरिया अथवा तो जीवजंतुओ है एना उपर पण नियंत्रण लावू पड़े। तो एना माटे वर्षो पहला केरोसिन कपूर अने तुलसी वगैरह नो उपयोग थतो रह्यो हतो परंतु त्यारबाद जे सींथेटिक है એટલે કે સંશ્લેષિત રસાયણો છે એનો ઉપયોગ આપણે આજે કરીએ છીએ। તો આજે આપણી પાસે ઘણા રાસાયણિક સંયોજનો ઉપલબ્ધ છે જેના વડે સૂક્ષ્મ જીવાણુ એટલે કે બેક્ટેરિયા વંદા મચ્છર અને ખેત પેદાશોને નાશ કરનાર જીવજંતુ ઉંદરો કે રોગચાળો ફેલાવતા અન્ય સૂક્ષ્મ જીવજંતુ ઉપર નિયંત્રણ કરી શકીએ છીએ અથવા તો એનો નાશ કરી શકીએ છીએ। કોઈ ચોક્કસ પદાર્થ કે સંયોજન કે સંયોજનોનું મિશ્રણ કે જે સૂક્ષ્મ જીવજંતુઓ પર નિયંત્રણ કરવા કે તેનો નાશ કરી નાખવા માટે વપરાય છે તેને જંતુનાશકો એટલે કે ઇન્સેક્ટિસાઇડ્સ કહેવાય છે। આ શબ્દ પ્રમાણે જંતુનાશકો એટલે કે જંતુ પ્લસ નાશકો જંતુઓનો નાશ કરે એને જંતુનાશક કહેવાય ઇન્સેક્ટિસાઇડ્સ કહેવાય છે। આમ જંતુનાશકોમાં અન્ય કીટનાશકો ફૂગનાશકો તથા કૃમિનાશકો એ તમામનો સમાવેશ એની અંદર કરવામાં આવ્યો છે। જંતુનાશકો એ એવા રાસાયણિક પદાર્થો કે સંયોજન છે કે જે વિવિધ પ્રકારના જંતુને નિયંત્રિત કરવા અથવા તો તેમનો નાશ કરવા માટે સક્ષમ હોય છે। ત્યાર પછી આપણે એનું વર્ગીકરણ જોઈએ। એનું વર્ગીકરણ અલગ અલગ રીતે કરવામાં આવ્યું છે। તો જંતુનાશકો કુદરતી રીતે પ્રાપ્ત હોય તેવા અને કૃત્રિમ રીતે બનાવવામાં આવેલા હોય તેવા એટલે કે એનું જે પ્રાપ્તિ સ્થાન છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે। તો એક છે કુદરતી જંતુનાશકો જે નેચરલી અવેલેબલ હોય તે અને બીજા છે સંશ્લેષિત જંતુનાશકો એટલે કે સિન્થેટિક ઇન્સેક્ટિસાઇડ્સ। આમ છતાં જંતુનાશકોની કાર્ય કરવાની પદ્ધતિને આધારે તેનું વર્ગીકરણ નીચે મુજબના ત્રણ પ્રકારોમાં કરી શકાય એટલે કે કેવી રીતે જંતુને કંટ્રોલ કરે છે કે એનો નાશ કરે છે એની કાર્ય કરવાની જે પદ્ધતિ છે એના આધારે ત્રણ પ્રકાર પડેલા છે। પહેલો છે જઠર કે પેટમાં પહોંચ્યા પછી અસર કરતા જંતુનાશકો એટલે કે જંતુઓ એનો ભોજનમાં ઉપયોગ કરે અને પછી એ જંતુનાશક એના પેટમાં જાય અને ત્યાર પછી એની અસરથી એ જંતુનો નાશ થાય। તો એવા જંતુનાશકો કે જે જંતુઓ દ્વારા ખાવામાં લેવામાં આવે છે અને તેના જઠર કે પેટમાં પહોંચ્યા પછી તેની અસર દર્શાવે છે તેવા જંતુનાશકોનો આમાં સમાવેશ થાય છે। દાખલા તરીકે ઈયળ વગેરે મારા વાટે વપરાતા ડીડીટી। તો ડીડીટીનું સ્ટ્રક્ચર અહીં બતાવ્યું છે એનું આખું નામ છે ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરો ઇથેન। બે ક્લોરિન છે એટલે ડાયક્લોરો બે ફિનાઇલ છે એટલે ડાયફિનાઇલ ટ્રાયક્લોરો બીજા ત્રણ ક્લોરિન છે એટલે ટ્રાયક્લોરો અને ટોટલ બે કાર્બન છે વન અને ટુ એટલે ઇથેન। ત્યાર પછી ગેમેક્સિન તો ગામા બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ એને ગેમેક્સિન પણ કહેવાય છે। લેડ આર્સેનેટ તો લેડ આર્સેનેટનું સ્ટ્રક્ચર અહીં બતાવ્યું છે અને મિથોક્સિક્લોર તો મિથોક્સિક્લોરનું સ્ટ્રક્ચર અહીં તમને બતાવ્યું છે। સેમ ડીડીટી જેવું જ છે પરંતુ જે પહેલા સ્થાન ઉપર ક્લોરિન છે એની જગ્યાએ મિથોક્સી સમૂહ છે। બીજો પ્રકાર છે સ્પર્શ દ્વારા જંતુઓને મારી નાખતા જંતુનાશકો એટલે કે કોન્ટેક અથવા તો એક્સટર્નલ ઇન્સેક્ટિસાઇડ। તો આ જે પ્રકાર છે એમાં જંતુઓને સ્પર્શ દ્વારા અથવા તો શરીરને સંસર્ગ એટલે કે કોન્ટેક દ્વારા મારી નાખવામાં સક્ષમ છે તેવા જંતુનાશકોનો આની અંદર સમાવેશ થાય છે। દાખલા તરીકે આલ્ડ્રિન તો આલ્ડ્રિનનું સ્ટ્રક્ચર અહીં દર્શાવ્યું છે એ મુજબનું છે। નેક્સ્ટ છે ક્લોરડેન તો આ છે ક્લોરડેન ત્યાર પછી ડાયઆલ્ડ્રિન આ છે ડાયઆલ્ડ્રિન ત્યાર પછી મિથોક્સિક્લોર મિથોક્સિક્લોર આગળ આપણે જોઈ ગયા છે આર્યુ મિથોક્સિક્લોર અને ત્યાર પછી ટીઈપીપી એટલે કે ટેટ્રાઇથાઇલ પાયરોફોસ્ફેટ તો એનું સ્ટ્રક્ચર છે।
આની અંદર મિથોક્સિક્લોર તમે જોઈ શકો છો, બંને રીતે એ અસર કરે છે, જંતુને પેટમાં પહોંચ્યા પછી પણ અસર કરે છે અથવા તો શ્વાસ દ્વારા પણ જંતુને મારી શકે છે. નિશ્ચય શ્વાસોચ્છ્વાસ દ્વારા મારી નાખતા જંતુનાશકો એટલે કે ફ્યુમિગન્ટ્સ. તો વાયુમય સ્થિતિમાં રહેલા સંયોજનો એટલે કે એ જે સંયોજન છે વાયુ સ્થિતિમાં હોવા જોઈએ તો જ એ શ્વાસ દ્વારા જંતુના અંદર જશે અને ત્યાં પછી એને મારી નાખશે. તો વાયુમય સ્થિતિમાં રહેલા સંયોજનો જંતુની શ્વાસોચ્છ્વાસની ક્રિયાથી અસર કરીને મારી નાખે છે અને તેવા જંતુનાશકોનો આ વર્ગમાં સમાવેશ થાય છે. અનાજ કઠોળને સાચવવા માટે આ જંતુનાશકો વપરાય છે. દાખલા તરીકે બેન્ઝિન હેક્ઝાક્લોરાઇડ એટલે કે BHC, નિકોટીન, પેરાડાઇક્લોરોબેન્ઝિન, મિથાઇલ બ્રોમાઇડ, કાર્બન ડાયસલ્ફાઇડ એટલે કે CH2 વગેરેનો આ વર્ગની અંદર સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ રાસાયણિક બંધારણ અને ઉપયોગિતાને ધ્યાનમાં રાખીને અગત્યના તમામ જંતુનાશકોને મુખ્યત્વે નીચે મુજબના 3 સમૂહમાં વર્ગીકૃત કરી શકાય. તો આ પાછું અલગ વર્ગીકરણ છે કે જેમાં આપણે રાસાયણિક બંધારણ અને એનું જે યુઝ છે ઉપયોગિતા છે એને ધ્યાનમાં રાખીને આ રીતે વર્ગીકરણ કરી શકીએ. તો પહેલું છે અકાર્બનિક જંતુનાશકો એટલે કે ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ. સેકન્ડ છે સંશ્લેષિત કાર્બનિક જંતુનાશકો એટલે કે સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ. અને થર્ડ છે કુદરતી કે વનસ્પતિજન્ય જંતુનાશકો એટલે કે નેચરલ ઓર પ્લાન્ટ ઇન્સેક્ટિસાઇડ્સ. એમાં આપણે પહેલું લઈએ અકાર્બનિક જંતુનાશકો એટલે કે ઇનઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ. આજે વિશાળ શ્રેણીમાં ઉપલબ્ધ સંશ્લેષિત જંતુનાશકો છે, પરંતુ તે પહેલાં અકાર્બનિક આર્સેનિક, ફ્લોરિન, સલ્ફર અને સાયનાઇડ જેવા જે સંયોજનો છે એ જંતુનાશકો તરીકે વપરાતા હતા. પરંતુ આવા જે અકાર્બનિક સંયોજનો છે એ વપરાશમાં અગવડ કરતા તથા પ્રમાણમાં તેની ઝેરી અસરો ઘણી બધી હતી અને લાંબા સમય સુધી ખોરાક ઉપર ટકી રહેતા હતા. હવે આ જે બધા સંયોજનો પહેલાં યુઝ થતા હતા એ ટોક્સિક પણ હતા, હ્યુમન માટે પણ ટોક્સિક અને બીજા જે પ્રાણીઓ છે એના માટે પણ ટોક્સિક હતા અને લાંબા સમય સુધી તેની અસર વર્તાતી હતી, ખોરાક ઉપર લાંબા સમય સુધી ટકી શકતા હતા, જેથી એની જે અસર છે લાંબા સમય સુધી થતી હતી કે જે એના કોન્ટેક્ટમાં આવે તેની અસર થતી હતી ઝેરી અસર. માટે એ જે બધા જંતુનાશકો છે એમનો હાલ ઉપયોગ થતો નથી. તો હાલ જે વધારે પ્રચલિત છે તેવા અકાર્બનિક જંતુનાશકો આ મુજબ છે: કેલ્શિયમ આર્સેનેટ, લેડ આર્સેનેટ, પેરિસગ્રીન. પેરિસગ્રીનનું સ્ટ્રક્ચર અહીં બતાવ્યું છે, પેરિસગ્રીન એટલે કે કોપર એસિટો આર્સેનાઇટ, કોપર એસિટો અને આર્સેનાઇટ. ફ્લોરિન સંયોજનો એટલે કે ફ્લોરિન કમ્પાઉન્ડ્સ, સલ્ફર અને સલ્ફરના સંયોજનો અને હાઇડ્રોસાયનિક એસિડ. હાઇડ્રોસાયનિક એસિડનું સ્ટ્રક્ચર અહીં બતાવ્યું છે. તો અહીંયા કાર્બન છે, CN સમૂહ છે. એમાં આપણે ફર્સ્ટ લઈએ કેલ્શિયમ આર્સેનેટ. ચૂનો અને ટ્રાય કેલ્શિયમ આર્સેનેટનું મિશ્રણ કરીને આ જંતુનાશક બનાવાય છે. તો એમાં ચૂનો અને ટ્રાય કેલ્શિયમ આર્સેનેટ બેનું મિશ્રણ કરવામાં આવે છે, જે લેડ આર્સેનેટ કરતાં સસ્તું પડે છે, પરંતુ તેની નુકસાનકારક અસરો વધારે છે. તો કઈ નુકસાનકારક અસરો છે એ જોઈએ. તો ફર્સ્ટ તેનું જળ વિભાજન ઝડપથી થાય છે, એટલે કે પાણીની હાજરીમાં એ ઉપયોગી નથી, એનું જળ વિભાજન ઝડપથી થવાને કારણે. તેના લીધે આર્સેનિકની અસર દર્શાવે છે, આર્સેનિક અંદર છે માટે એની જે ટોક્સિક અસરો છે જે પણ અસર હોય એ અસરો બધી બતાવશે. થર્ડ છે તે ભૂકી સ્વરૂપે વપરાતો હોવાથી પાન ઉપર ટકી શકતો નથી, એટલે કે ભૂકી મતલબ કે પાવડર સ્વરૂપે, સોલિડ સ્વરૂપે જેનો યુઝ થાય છે અને એ પાન ઉપર લાંબા સમય સુધી ટકી શકતો નથી. માટે એક વખત આપણે એને યુઝ કર્યા પછી જો વરસાદ પડે અથવા તો પવન આવે તો પણ એ પાન ઉપરથી દૂર થઈ જાય, માટે લાંબા સમય સુધી એ પ્રોટેક્ટ કરી શકતો નથી ક્રોપને અને પરિણામે ઓછો અસર કરતા છે. ત્યાર પછી આપણે જોઈશું લેડ આર્સેનેટ. જંતુનાશક તરીકે લેડ આર્સેનેટનો ઉપયોગ એસિડ લેડ આર્સેનેટ એટલે કે PBHAsO4S મતલબ કે આ એસિડને લીધે છે. તો એ જે ઉપયોગ છે એનો એસિડ લેડ આર્સેનેટ તરીકે થાય છે, જે ખાસ કરીને બટેટાની ખેતી તથા ફળની વાડીમાં જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ જોઈશું આપણે પેરિસગ્રીન. પેરિસગ્રીન એ કોપર એસિટો આર્સેનેટ છે. તો આગળ સ્ટ્રક્ચર આપણે જોયું કોપર એસિટો આર્સેનિક. તો કોપર એસિટો આર્સેનેટ અહીં પણ તમને આપ્યું છે, અગાઉ પેરિસગ્રીનનો ઉપયોગ લીલા રંગ તરીકે પણ થતો હતો
પેરિસ ગ્રીનનો જંતુનાશક તરીકે ઉપયોગ ભૂકીના સ્વરૂપે એટલે કે પાવડર સ્વરૂપમાં થાય છે, જેનો છંટકાવ મચ્છરોના લાર્વા પર કરતાં તેનો નાશ થાય છે, એટલે કે મચ્છરોના લાર્વાનો નાશ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે ફ્લોરિન સંયોજનો જોઈશું, ફ્લોરાઇડ કમ્પાઉન્ડ્સ. અગત્યના ફ્લોરિન સંયોજનોમાં સોડિયમ ફ્લોરાઇડ, નેક્સ્ટ છે બેરિયમ ફ્લુઓ સિલિકેટ. તો બેરિયમ ફ્લુઓ સિલિકેટનું સ્ટ્રક્ચર આ પ્રમાણેનું છે, બેરિયમ પ્લસ ટુ અને ફ્લુઓ સિલિકેટ. તો સિલિકોન એની સાથે બે ઓક્સિજન જોડાયેલા હોય છે, ઓ માઇનસ અને એફ ટ્વાઇસ. તો આ રીતનું એનું સ્ટ્રક્ચર હોય છે. તો બેરિયમ ફ્લુઓ સિલિકેટ, સોડિયમ ફ્લુઓ એલ્યુમિનેટ જેને ક્રાયોલાઇટ પણ કહેવાય છે, વગેરે જંતુનાશકો તરીકે જાણીતા છે. સોડિયમ ફ્લોરાઇડ જંતુનાશક તરીકે ઉપયોગી છે, પરંતુ એ જે છે સોડિયમ ફ્લોરાઇડ એ પાણીમાં ખૂબ દ્રાવ્ય છે, અતિદ્રાવ્ય છે, તેથી થોડો વરસાદ પડે તો પણ એ પાણીમાં ઓગળી અને તરત જ ધોવાઈ જતો હોવાથી અન્ય સંયોજનો કે જે બેરિયમ ફ્લુઓ સિલિકેટ અથવા તો સોડિયમ ફ્લુઓ એલ્યુમિનેટ વધારે ઉપયોગી છે. તો સોડિયમ ફ્લોરાઇડ આ જે ત્રણ બતાવ્યા છે, સોડિયમ ફ્લોરાઇડ, બેરિયમ ફ્લુઓ સિલિકેટ અને સોડિયમ ફ્લુઓ એલ્યુમિનેટ, એમાંના સોડિયમ ફ્લોરાઇડ પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે. તમે જાણો કે સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું પાણીમાં ખૂબ જ દ્રાવ્ય છે, તો સોડિયમ ફ્લોરાઇડ એ પણ ખૂબ દ્રાવ્ય છે, હાઈલી સોલ્યુબલ છે, જેથી થોડો પણ વરસાદ પડે તો પણ એ તરત જ પાણીમાં દ્રાવ્ય થઈને દૂર થઈ જાય છે, માટે એનો ઉપયોગ વધારે થતો નથી. એની જગ્યાએ બેરિયમ ફ્લુઓ સિલિકેટ અથવા તો સોડિયમ ફ્લુઓ એલ્યુમિનેટનો ઉપયોગ થાય છે, કે જે પાણીમાં એટલા બધા દ્રાવ્ય નથી. ત્યાર પછી આપણે જોઈશું સંશ્લેષિત કાર્બનિક જંતુનાશકો, સિન્થેટિક ઓર્ગેનિક ઇન્સેક્ટિસાઇડ્સ. વિશાળ શ્રેણીમાં કાર્બનિક જંતુનાશકો સંશ્લેષિત રીતે પ્રાપ્ત કરી શકાય છે. ઘણા સંશ્લેષિત એટલે કે સિન્થેટિક કાર્બનિક જંતુનાશક તરીકે તેમજ ફૂગનાશક તરીકે પણ ઉપયોગી પુરવાર થયેલા છે. અગત્યના જંતુનાશકો નીચે મુજબ ક્રિયાશીલ સમૂહ મુજબ દર્શાવી શકાય. તો એમાં આપણે જે પાર્ટ પાડેલા છે એના જે ક્રિયાશીલ સમૂહ છે, રિએક્ટિવ ગ્રુપ છે, એના આધારે આપણે એના જે વર્ગીકરણ છે એ કરેલું છે. ફર્સ્ટ આપણે જોઈશું ડાયનાઇટ્રોફિનોલ સંયોજન. ડાયનાઇટ્રોફિનોલ એટલે કે ફિનોલનું સ્ટ્રક્ચર આ રીતનું હોય છે, ઓ એચ અને અવિસ્થાપન થયેલું હોય છે એનો ટુ સમૂહનું. સ્થાન અલગ અલગ હોઈ શકે એનો ટુના ઓર્થો પેરા, પણ કોમનલી એને કહેવાય છે ડાયનાઇટ્રોફિનોલ સંયોજનો. તો એમાં ફર્સ્ટ છે DNOC, આ શોર્ટ ફોર્મ છે, એનું ફૂલ ફોર્મ છે 2,4-dinitro ઓર્થોક્રેસોલ, જે તમને અહીં સ્ટ્રક્ચર આપ્યું છે. તો પેરેન્ટ સ્ટ્રક્ચર છે ઓર્થોક્રેસોલ. ઓર્થોક્રેસોલ મતલબ કે OH બેન્ઝિન રિંગ ઉપર OH અને CH3 બંને ઓર્થો સ્થાન ઉપર હોય તો એને ઓર્થોક્રેસોલ કહેવાય. તો પેરેન્ટ છે ઓર્થોક્રેસોલ, જે આટલો પોર્શન થઈ ગયો, અને 2,4-dinitro મતલબ કે OH સમૂહની 2 અને 4 પોઝિશન ઉપર બે નો ટુ સમૂહ હોય તો એને કહેવાય છે 2,4-dinitro ઓર્થોક્રેસોલ. એ જંતુનાશક તેમજ ફૂગનાશક બંને તરીકે ઉપયોગી છે અને કેવું છે, તીવ્ર ઝેરી છે. સેકન્ડ છે DNCHP એટલે કે 4,6-dinitro. DN મતલબ કે ડાય અને N એટલે કે નાઇટ્રો ઓર્થો સાયક્લોહેક્ઝાઇલ, સી મતલબ કે સાયક્લો, એચ મતલબ કે હેક્ઝાઇલ અને પી એટલે ફિનોલ. તેનું સ્ટ્રક્ચર અહીં આપ્યું છે. તો અહીં પેરેન્ટ જે સ્ટ્રક્ચર છે ફિનોલનું છે, મતલબ કે બેન્ઝિન ઉપર OH સમૂહ છે એની 4 અને 6 પોઝિશન ઉપર. તો 1, 2, 3, 4, 5 અને 6 પોઝિશન એટલે કે 4 અને 6 ઉપર NO2 સમૂહ છે અને ઓર્થો ઉપર સાયક્લોહેક્ઝાઇલ છે. સાયક્લોહેક્ઝેન છે એટલે ઓર્થો સ્થાન ઉપર એટલે કે સેકન્ડ પોઝિશન ઉપર સાયક્લોહેક્ઝેન રિંગ છે. તો એનું નામ છે 4,6-dinitro ઓર્થો સાયક્લોહેક્ઝાઇલ ફિનોલ. તેનો ઉપયોગ ફળના છોડવાઓ, ફૂલો અને શાકભાજીમાં થતા જંતુઓને મારવા માટે યુઝ થાય છે. ત્યાર પછી છે DNBP 4,6-D4-dien-4-nitro ઓર્થો દ્વિતીય એટલે કે સેકન્ડરી B4-butyl અને P4-phenol. એનું સ્ટ્રક્ચર પણ અહીં તમને બતાવ્યું છે. 4,6-dinitro પેરેન્ટ સ્ટ્રક્ચર છે ફિનોલ, તો ફિનોલના 4 અને 6, તો 1, 2, 3, 4, 5 અને 6, 4 અને 6 ઉપર નાઇટ્રો છે એટલે કે 4,6-dinitro ઓર્થો સ્થાન ઉપર સેકન્ડરી બ્યુટાઇલ છે એટલે કે ઓર્થો
द्वितीयक ब्यूटाइल समूह है CH3CH CH2 CH3 અને ફિનોલ. તો આ જે પદાર્થ છે એ અગત્યનો અસરકારક જંતુનાશક અને ફૂગનાશક બંને છે. નેક્સ્ટ છે 2,4-ડાયનાઇટ્રો એનિસોલ. તો પેરેન્ટ સ્ટ્રક્ચર છે એનિસોલ. એનિસોલ એટલે કે ફિનાઇલ સમૂહ ઉપર અથવા તો બેન્ઝિન રિંગ ઉપર ઓ સી એચ થ્રી હોય તો આપણે એને એનિસોલ કહીએ છીએ. તો એમાં 2 અને 4 પોઝિશન ઉપર 2 NO2 સમૂહ, તો સેકન્ડ ઉપર NO2 છે અને 4 ઉપર 1, 2, 3 અને 4, એટલાનું નામ થશે 2,4-ડાયનાઇટ્રો એનિસોલ, જે ઘણો જાણીતો જંતુનાશક છે અને જેનો ઉપયોગ માકડ, વાંદર વગેરેને મારવા માટે થાય છે. નેક્સ્ટ છે હેલોજન યુક્ત સંયોજનો. હેલોજન મતલબ કે મોટે ભાગે ક્લોરિન વાળા જે સંયોજનો છે. સૌ પ્રથમ DDTનું સંશ્લેષણ ઓઝિટલર નામના જર્મનીના PhDના વિદ્યાર્થીએ 1874માં કર્યું હતું. સંશ્લેષણ 1874માં થઈ ગયું, પરંતુ તેનો જંતુનાશક ગુણધર્મ હતો એ સ્વિસ વૈજ્ઞાનિક પોલ મુલર એમણે 1939માં શોધ્યો હતો. એટલે કે ઘણા વર્ષો પછી એનો જે ગુણધર્મ છે જંતુનાશક એ ઘણા વર્ષો પછી શોધાયો હતો. તાવ વગેરે ફેલાનાર જંતુઓના વાહક જેને જે મચ્છર છે, તો મચ્છર, જૂ વગેરેને DDTથી મારી શકાય છે. DDT એ સૌ પ્રથમ શોધાયેલો સ્પર્શ દ્વારા મારી નાખતો જંતુનાશક હતો, એટલે કે કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ હતો. જે આજે પણ ઘરમાં વપરાતો સામાન્ય જંતુનાશક છે, સમય જતાં ઘણા જીવજંતુઓ DDT સામે પ્રતિકાત્મક રક્ષણ પ્રાપ્ત કરી ચૂક્યા હોવાથી એવા જંતુઓને મારવા માટે હવે ગેમેક્સિન કે ડાયઆલ્ટ્રીનનો ઉપયોગ થાય છે. DDT પાણીમાં અદ્રાવ્ય છે, પરંતુ કેરોસીન, તેલ, પેટ્રોલ અને ઇથાઇલ આલ્કોહોલમાં દ્રાવ્ય છે. હવે DDTની જે હાફ લાઈફ છે, અર્ધ આયુષ્ય સમય, એ જમીનની અંદર હોય ત્યારે 2 થી 15 વર્ષ છે, જ્યારે પાણીની અંદર લગભગ 150 યર્સ છે. તો DDTનો તમે ઉપયોગ કરો તો ઉપયોગ કર્યા પછી એ જમીનની અંદર 2 થી 15 વર્ષ પછી એનું જે પ્રમાણ છે અડધું પ્રમાણ એક્ટિવ હોય છે, બાકીનું અડધું નિષ્ક્રિય થઈ ગયું હોય છે. માટે ટોટલી નિષ્ક્રિય થવા માટે એને ઘણા બધા વર્ષોનો સમય લાગે. તો 2 થી 15 વર્ષ ફક્ત એનો હાફ લાઈફ ટાઈમ છે. તો ઘણા સમય સુધી એક્ટિવ રહે, મતલબ કે એટલા સમય સુધી જેના પણ કોન્ટેક્ટમાં આવે, જે પણ સજીવના કોન્ટેક્ટમાં આવે એને હાનિ પહોંચાડે છે. અને પ્લસ એ જે છે એ ચરબીમાં દ્રાવ્ય વધુ હોવાથી, DDT પાણીમાં કેવો છે, અદ્રાવ્ય છે, અને ચરબીમાં વધુ દ્રાવ્ય છે, જેથી સજીવની અંદર જાય, કોઈ પણ પ્રાણી કે પશુ અથવા તો મનુષ્યના શરીરની અંદર જાય તો એ ચરબીમાં દ્રાવ્ય થઈ જાય અને શરીર એનો નિકાલ કરી શકતો નથી. માટે DDT જે છે ઘણો ટોક્સિક હોવાથી અને એનું એની જે લાઈફ છે એ ખૂબ જ લાંબી હોવાથી એનો યુઝ ઉપર ઘણા બધા જે કન્ટ્રી છે એમણે પ્રતિબંધ મૂકેલો છે. એની જે સિન્થેસિસ છે એનું સંશ્લેષણ છે આપણે આગળ જોવાનું છે, એટલે અહીં આપણે એની ચર્ચા નથી કરતા. નેક્સ્ટ છે સલ્ફર અને સલ્ફર સંયોજનો. સલ્ફર અને સલ્ફરના સંયોજનો સૂક્ષ્મ જીવાતો, કરોળિયા વગેરે સૂક્ષ્મ જંતુઓને નિયંત્રિત કરવા માટે તેમજ ફૂગનાશક એટલે કે ફંગીસાઇડ તરીકે ઉપયોગી છે. આ સંયોજનો ખાસ કરીને સ્પર્શ જંતુનાશક એટલે કોન્ટેક ઇન્સેક્ટિસાઇડ્સ તરીકે વપરાય છે. સલ્ફર અને સલ્ફરના સંયોજનો સીધા જ કુદરતી ફૂગનાશકો તરીકે ભૂકીના સ્વરૂપમાં એટલે કે પાવડર સ્વરૂપમાં થતો કલિલ દ્રાવણ એટલે કે કોલોઇડલ સોલ્યુશન સ્વરૂપે છંટકાવ કરીને ઉપયોગમાં લેવાય છે. હાઇડ્રોસાયનિક એસિડ. હાઇડ્રોસાયનિક એસિડ એ વાયુ સ્વરૂપમાં અસરકારક જંતુનાશક છે. એ ખાસ કરીને ખાટા ફળોની સાચવણીમાં ખૂબ સાવચેતીપૂર્વક વાપરવો પડે છે, કારણ કે એની જે ઝેરી અસર છે બધા સજીવો માટે એની ઝેરી અસર થાય છે. અહીં લખ્યું છે કે કારણ કે તે માણસો માટે પણ ખૂબ જ ખરાબ અસર કરતા પુરવાર થયેલો છે. હવે આ તકલીફને લીધે પેરેથિયોન એટલે કે હવે જે હાઇડ્રોસાયનિક એસિડ છે એનો ઉપયોગ થતો નથી, એની જગ્યાએ પેરેથિયોન જેવા સંયોજનોનો ઉપયોગ ખાટા ફળોની સાચવણી માટે કરવામાં આવે છે. હવે જોઈશું આપણે કુદરતી કે વનસ્પતિજન્ય જંતુનાશકો કે જે નેચરલી આપણને મળી આવ્યા છે અથવા તો પ્લાન્ટમાંથી મળી આવ્યા છે એવા ઇન્સેક્ટિસાઇડ્સ. તો ઘણા વનસ્પતિજન્ય પદાર્થો જંતુનાશકો તરીકે ઉપયોગી છે, ખાસ કરીને વનસ્પતિના મૂળ, તકાંડ, પર્ણ, ફૂલનો બારીક ભૂકો અથવા તેનું નિષ્કર્ષણ એટલે કે એક્સ્ટ્રેક્શન કરીને, તો જે વનસ્પતિના પાર્ટ્સ છે, ભાગો છે, એમાંથી જંતુનાશક જે હોય એનો એક્સ્ટ્રેક્ટ કરવામાં આવે, એને છૂટું પાડવામાં આવે.
તો એ છૂટું પાડ્યા પછી એનો એકલા મતલબ કે ડાયરેક્ટલી એનો યુઝ કરો અથવા તો બીજા અન્ય ઝેરી સંયોજનો સાથે ભેળવીને એનો જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે. નિકોટીન, રોટેનોન, એલેથ્રીન વગેરે જાણીતા કુદરતી જંતુનાશકોના ઉદાહરણો છે. તો નિકોટીનનું સ્ટ્રક્ચર તમને અહીં આપ્યું છે. હવે નિકોટીન વિશે આપણે જોઈએ તો નિકોટીન એક કુદરતી રીતે પ્રાપ્ય આવ્યું બાષ્પશીલ આલ્કેલોઇડ સંયોજનો છે. એ બાષ્પશીલ છે મતલબ કે એ ઇવોપરેટ જલ્દી થઈ જાય છે. નિકોટીન સલ્ફેટનું 40% દ્રાવણ જંતુનાશક તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બાષ્પશીલ સંયોજન હોવાથી તે ફ્યુમિગન્ટ તરીકે વધારે ઉપયોગી બને છે. ફ્યુમિગન્ટનો ઉપયોગ ક્યારે થાય કે જ્યારે કોઈ ચોક્કસ એરિયાને જંતુરાહિત બનાવવા માટે એનો ઉપયોગ થાય છે. તો જે કેમિકલ ફ્યુમ્સ પ્રોડ્યુસ કરતો હોય અને ફ્યુમ્સને લીધે જે હવા અથવા તો આજુબાજુનો જે એરિયા છે એ બધો ડિસઇન્ફેક્ટ થઈ જાય તો એને કહેવાય છે ફ્યુમિગન્ટ્સ. ત્યાર પછી છે નેચરલ ઇન્સેક્ટિસાઇડમાં પાયરેથ્રિન. પાયરેથ્રમ નામના જે છોડ છે એના ફૂલોમાંથી આ સંયોજન પ્રાપ્ત થાય છે, જે નાઇટ્રોજન રહિત છે એટલે નાઇટ્રોજન વગરનું સંયોજન છે અને ઝેરી અસરવાળો કાર્બનિક એસ્ટર સંયોજન ધરાવે છે. તો એનો જે રિએક્ટિવ સમૂહ છે એ છે એસ્ટર સમૂહ છે, ક્રિયાશીલ સમૂહ એસ્ટર છે. પાયરેથ્રમ છોડના ફૂલોને સૂકવી પાવડર બનાવી તેનું કેરોસીન અથવા તો અન્ય કાર્બનિક દ્રાવકમાં નિષ્કર્ષણ એટલે કે એક્સ્ટ્રેક્શન કરીને પાયરેથ્રિન જંતુનાશક તૈયાર કરવામાં આવે છે. પાયરેથ્રિન ખાસ કરીને માખી અને તેના જેવા જે જંતુઓ છે એને તાત્કાલિક મારવા માટે ઉપયોગી છે, જે માણસો માટે બિનઝેરી છે. નેક્સ્ટ છે રોટેનોન. આ પણ વનસ્પતિજન્ય જંતુનાશક છે જે જઠરમાં આંતરિક રીતે તેમજ સ્પર્શથી એટલે કે બંને ટાઈપથી એ અસર કરે છે જંતુઓને. બહારથી એટલે કે સ્પર્શથી કોન્ટેક્ટથી પણ અસર કરે અને જો જંતુ એના ભોજનમાં લઈ તો એ અંદર જઈને પણ એની ઝેરી અસર બતાવે છે, માટે એમ બંને રીતે તે ઉપયોગી જંતુનાશક છે. નેક્સ્ટ છે એલેથ્રિન. આ જંતુનાશક પણ પાયરેથ્રમ છોડના ફૂલોમાંથી જ મેળવવામાં આવે છે અને ખાસ કરીને જે જંતુઓ ઉપર ડીડીટીની અસર થતી નથી તેમને મારવા માટે એલેથ્રિનનો ઉપયોગ થાય છે. એલેથ્રિન માખીઓને મારવા માટે વધુ ઉપયોગી પુરવાર થાય છે અને તેનો જે ઉપયોગ છે ભૂકી સ્વરૂપમાં એટલે કે પાવડર સ્વરૂપમાં અથવા તો સ્પ્રે તરીકે પણ એનો ઉપયોગ કરી શકાય છે.